આ બાજુ વારવામાં આવ્યું આ ભલે બધા બધું બુડીને મરી જાય સમજી ગયા તમે મોટું કરપ્શન થયું છે આમાં 40 વર્ષ થયા છે આ બધાને તકલીફ છે છે જાતી આ બસું નેકાળું બંધ કરી નાખે છે કઈએ કાઈ પણ છે કે હા થઈ જા છે વોટ લઈને વયા જા પછી ખબર કાઢવાય નથી કે માણસ જીવતો છે કે મરી ગયો છે તમે જોઈ ના શકો એવી રીતે નુકસાન થયું છે હેલ્પ નથી કરી કોઈ તો બાકી આ તંત્ર શેનું છે અમારે કોઈ નથી આવતો બાકી વોટ લેવા તો કે ભાઈઓને જાઈએ છે કે ભાઈઓનો કામ નથી ભાઈઓને કામ નથી તો બાકી તંત્રમાં કેમ કે छेल्ला 24 कलाकमां 14 इंचथी वधारे जामनगर शहेरमां वरसाद पड्यो छे अने जामनगर शहेरनी गुलाबनगर आसपासनी अनेक सोसायटीओ छे जेवी के नारायणनगर छे मोहननगर छे अन्य पण सोसायटीओ छे त्यारे अत्यारे आपणे नारायणनगर सोसायटीमांथी नारायणनगर सोसायटीमां आपणे आप जोई शको छो के लोको छे एमना मकानो छे ए मकानो डूबेला छे आ त्यारे आपणे अहींना रहेवासीओ साथे ज वात करीए के केटला समयथी आ पाणी भराणुं छे કેટલા વર્ષોથી આ પાણી ભરાય છે અને આનો નિકાલ શું થઈ શકે એવો છે અને શું રાજનેતાઓએ કે અધિકારીઓએ શું આનો જવાબ આપેલો છે બેન આપનું નામ શું છે અને આપ કેટલા વર્ષથી આ રહ્યો છો કોરાણી રાધિકા બેન છે હું 20 વર્ષથી અહીં લગ્ન કરીને આવી છું આવી સમસ્યા છે છે કહીએ ને કે રોડ અમો કર્યો હમણાં નહીં ચૂંટણી પતી જાય પછી કરીએ આવી રીતે કરતાં કરતાં આજે આ 40 વર્ષ થયા છે આ બધાને તકલીફ છે છે નથી આ બસ નેકાલું બંધ કરી નાખે છે કહીએ કાંઈ પણ તો કે હા થઈ જશે વોટ લઈને વયા જા પછી ખબર કાઢવાય નથી કે માણસ જીવતો છે કે મરી ગયો છે કાંઈ નથી વ્યવસ્થા જરી કંઈ નથી અહીંયા પાણી અત્યારે આપણે જે વાત કરીએ છીએ પાણીની વાત કરીએ છીએ આ પાણી ભરાય છે એ દરેક ચોમાસામાં અહીંયા ભરાય છે અને અને એક એક દરેક ચોમાસામાં ભરાય છે અને એનો નિકાલ માટે તમે ક્યાં ક્યાં શું શું રજૂઆતો કરેલ છે અહીંયા લાલ બંગલે ગયા કોપેટર આગળ ગયા છે બધે આગળ ગયા જે જે અહીંયા ભાજપના બધે બધી જાતના આવતા હતા અમે બધાને ત્યાં ગયા છીએ પણ કાંઈ વ્યવસ્થા નથી કરી દીધી આ થઈ જશે પણ કાંઈ એટલે નહીં હા કરીને વયા જશે પછી કોઈ આવતો નથી અહીંયા કે તમે જીવતા છો કે તમારા છોકરા શું કરે આમાં હરફ નીકળે કાન ખજૂરા નીકળે તમામ જીવ જંતુ નીકળે છે ખાવાનું નથી તો કાઢવા નથી આવ્યા ખાવાનું પાણી તો ઠીક છે જો 24 કલાકમાં કાંઈ નથી દીધું નથી ખાવાનું દીધું નથી પાણી દીધું કે કોઈને કાઢવા નથી આવ્યા એ તો કહેવાય ને ખાવા પીવાનું તો ઘરે ગયો પણ કાઢવા તો આવે ને આ બેનનો છોકરો અહીંયા પડ્યા છે તો ખાટલાવાળાને ઉપાડવા ગયા ચાર જણા ગયા છે તો એ તંત્રનું કામ નથી એક રહેવાસી હતા જ્યાં જે નારાયણનગર સોસાયટીમાં અન્ય રહેવાસીઓ સાથે પણ વાત કરીએ અત્યારે જે આ પાણી ભરાણું છે આ પાણીમાં તમારા ઘરની પરિસ્થિતિ શું છે અમારા ઘરની પરિસ્થિતિ તો જોવા જેવી જ નથી એટલે બધુંય નુકસાન થઈ ગયું છે તમે જોઈ ના શકો એવી રીતે નુકસાન થયું છે ને મારો છોકરાનું ઓપરેશન થયું છે એને ફાયર બ્રિગેડવાળા આવ્યા બીજાના ઘરે મૂકી ગયા છે અત્યારે અમે અહીંયા રહીએ છીએ મારી છોકરી ઊમાં રહીએ છીએ હું અહીંયા રહું છું છોકરા ભેગી મારા સાસુએ અપંગ છે એ અહીંયા રહીએ છે એટલે અમે યારી અત્યારે પોઝિશન તો બહુ ખરાબ છે એટલે તમે સમજી શકો તો સમજો અમારો દર વર્ષના હિસાબે આ વર્ષે તો બાર પીટાઈ ગઈ છે અમારી કાંઈ રહ્યું નથી ઘરનું કહેવાનું જ નથી હવે આ પાણી નીકળે ને તો બધું સામાન કાઢીને ફેંકી દેવું છે એવી પોઝિશન છે તરાઈ છે ઓછીન મછીન છે ઘંટી છે પાણીની મછીન છે ગોધડા છે બધી વસ્તુ તમામ વસ્તુ પૂરી થઈ ગઈ છે તમારે જોવી હોય તો હું બતાવું અન્ય અન્ય રહેવાસીઓ પણ સાથે છે અહીંયા લોકોનું કેવું એવું છે કે જે કોઈ પણ અધિકારી છે કે પદાધિકારી છે રાજનેતાઓ છે એમને છેલ્લા 24 કલાકમાં પાણીનું પૂછવા પણ નથી આવ્યા આજે જ્યારે આ વિસ્તારના લોકો રોડ ઉપર આવ્યા ત્યારે અધિકારીઓ અને રાજનેતાઓ આવ્યા છે આપણે અન્ય રહેવાસી સાથે પણ વાત કરીશું બેન શું નામ છે તારું અને તું અંદાણી અવની છે અહીંયા દર વર્ષે આવી જ સમસ્યા હોય છે આ જ ફેરા અહીંયા ઉંચાણવાળામાં આટલું પાણી છે તો અંદર કેટલું હશે બધાનું બધું તેલના ડબ્બા વોશિંગ મશીન ફ્રીજ બધું તરીને ભયું ગયું છે આનું કરવાનું કોઈ ફૂડ પેકેટ પાણી બાણી કાંઈ કોઈ દેવા આવતું પૂછવાય નથી આવતું તપનભાઈને ફરિયાદ કરી તો આવી જોઈને વયા ગયા કાંઈ નિકાલય નથી કર્યો કોઈએ કોઈનો ખાલી આવી જોઈને વયા જાય છે વડીલ આપણી સાથે છે વડીલ સાથે વાત કરીએ માસી 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 તમે અહીંયા રહ્યો છો અહીંયા તમને શું તકલીફ પડે છે અત્યારે જે વરસાદની હાલત છે આ વરસાદની હાલતમાં શું અહીંની પોઝિશન છે અહીંની પોઝિશન એટલે તમે એમ કહો કે હદ વગરની અહીંની પોઝિશન અમારા ઘરની છે મારે નાની બે દીકરીઓ છે ઘરમાં કાંઈ વસ્તુ નથી રહી છોકરીઓને અમે ખંભે બે હાડીને બહાર લઈ આવ્યા છે છોકરીઓને અને
કોઈ એટલે કોઈ ખબર કાઢવા કે કઈ નહીં. એક આજે એક ભાઈ આવ્યો તો આવડાવડા બિસ્કીટ ના પોલા બટર ના પેકેટ દઈ ગયા. એ કઈ બીજું એ સિવાય નથી. પાણીનું કોઈએ પૂછ્યું કે નથી, કોઈએ ખાવાનું પૂછ્યું. એ ગોયરું કે અમે ભૂખાઈ રહી શકીએ, પણ અમારી ઘરની ઘરવકરી, અમારા નાના નાના બાલ બચ્ચા, હાજા માંદા બધું અમારે. તો પછી અન્ય એક વૃદ્ધ મહિલા, અન્ય એક વૃદ્ધ મહિલા પણ આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીએ. અમારે એવું જ છે, બધું પલળી ગયું છે, કાંઈ બાકી નથી રહ્યું. જમ્યા વગરના હાજી એમને બારકે ઘરે બેઠા હતા, આખી રાત કાઢી અને બધા એમને અમારે જોઈ જાવ, બધું પલળી બલરી જ ગયું છે. હાવ કાંઈ જોવા જેવું નથી ઘરની અંદર રહ્યું. અને અત્યારે આટલું પાણી છે ઘરમાં, આટલું આથોરમું પાણી છે, એમાં ઊભું નથી રહેવાય. એવું રસોઈ કેમ બનાવીને અમે જમીએ? આજ 25 વર્ષમાં પહેલી વાર આટલું પાણી આવ્યું, નહીં તો ઓછું આવે છે. પાણી ઉદી આવે હવે તો ઘર ઘરે પાણી છે, ઘરે ઘરે પાણી ભરાઈ ગયું છે. ભાઈ 24 કલાક ત્યાં છે, તંત્રે કાંઈ નથી, ખાવાનું નથી મળ્યું, પાણી નથી, કાંઈ નથી. અમારા છોકરાને આ હેરાન થયા છે, બીમાર પડી ગયા છે આવા ગરમીમાં. અમે જ્યાં જ્યાં કહેશે આ બાજુ જાઓ, રીવાબેન આવશે, જસરાજ ભાઈ આમ આવશે, ભાજપ ખાવાનું 24 કલાકમાં દીધું છે. જસરાજ આગળ ગયા, એ ક્યાં આવ્યા છે? અમે નહીં નીકળશું તો અમે ક્યાં જઈએ 24 કલાક ત્યાં? ના, રાધિકાબેન કોરાણી અહીંયા જામનગરમાં બ્લોક નંબર 40 માં રહીએ છીએ અમે. આખો નારાયણનગર તમે જોઈ લો, અહીંયાથી છે તો અંદર કેટલી તકલીફ આવે છે. નથી અમારે ખાવાનું દીધું, નથી પાણી, નથી છોકરાને કાઢવાની હેલ્પ નથી કરી કોઈ. તો બાકી આ તંત્ર શેનું છે? અમારે કોઈ નથી આવતો. બાકી વોટ લેવા તો કે બાયુને જઈએ છીએ કે બાયુનો કામ નથી, બાયુને કામ નથી તો બાકી તંત્રમાં કેમ કે બાકી એમ કેમ કહેશે કે બાયુ આવે છે? નારાયણનગર સોસાયટીના મહિલાઓને આપણે સાંભળ્યા. હવે નારાયણનગર સોસાયટીના જે પુરુષો છે, આ પુરુષ સાથે પણ આપણે વાત કરીએ. આપણી સાથે નારાયણનગરના રહેવાસી જ છે. સાહેબ, આપનું નામ શું છે અને અહીંયા જે પાણી ભરાય છે એની મુખ્ય સમસ્યા શું છે? મુખ્ય સમસ્યા જે મેઇન લાઇન કાઢી ને જે ઢોરા ઉપરથી પાછળ રાજમોતીથી લઈને નવનાલા સુધીની એ મોટી લાઇન કાઢી છે. એ મોટી લાઇનની ઉપર આપણી લાઇન હોવી જોઈએ. એના માટે આ લોકો એ મોટી લાઇન ઉપર રાખી છે, અમારી લાઇન છે ને એની નીચે રાખી. એના હિસાબે ઉપરનું પાણી બધું પાછું અહીંયા આવ્યું. ખરેખર અમારે જૂનું નિકાલ અમે એને ના જ પડ્યું, તેથી અમે કામ બંધ કરાવ્યું હતું કે આ તમે લાઇન આવી રીતે ઊંધી ફિટ ન કરો, આ જેથી કરીને વરસાદ આવશે ને પાણી બધું અમારામાં આવશે. તો તેથી કોર્પોરેટર કે અમારા એન્જિનિયર કે લેવલને બધું કાઢીને કામ કર્યું છે અને કોઈ જગ્યાએ વાંધો નહીં આવે. અને સરકારી કામ છે કે તમે બંધ ન કરાવી શકો એમ કરીને અમને બધા ત્યાંથી પાછા તકડી મૂકી. અમે 100-150 જણામાં બંધ કરવા માટે ગયા હતા. આ બાયુન બધા ભેગા થઈને ગયા હતા. અહીંયા ટોટલ કેટલા રહેવાસીઓ છે અને લગભગ સરેરાશ લોકોના ઘરમાં કયા લેવલ સુધીનું પાણી છે અને કેટલા કલાકથી આ પાણી ભરાયેલું છે અને આનો નિકાલ છે, આ નિકાલ માટે કયા કયા અધિકારીઓ કે પદાધિકારીઓ અહીંયા આવેલા છે? અહીંયા કાલ 200 બ્લોક છે અને અહીંયા બધાના ઘરમાં કમરથી ઉપર બધાના ઘરમાં પાણી આવી ગયું છે. કાલ બપોરે 2 વાગ્યાથી એક દરવાજો છે, હજી ઉતર્યું નથી. હવે આ કંઈ કામ કરી કે થોડુંક ઉતર્યું એવું લાગે છે. અત્યાર સુધી બધાના ઘરમાં ટોટલી બધાની ખાવાની પીવાની ગોદડા ગાડલા બધી વસ્તુ પલરી ગઈ છે. અને કાલે બધાને એટલા ફોન કરતા કોઈ આવ્યું નથી. આજે રીવાબા આવ્યા હતા, બધે સ્થળે જઈને એને તપાસ કરી છે, આપણે ખોટું ન કહી શકીએ. અને અમે ભેગા હતા અને 4-5 મહિને મોકલી છે. હવે એનું કાંઈક કામગીરી થશે ને હવે એ કે જે થઈ જાય સાંજ સુધી. ખરેખર આ સોસાયટીની શું સમસ્યા છે અને સોસાયટીની સમસ્યા માટે કઈ રીતે નિકાલ આવી શકે એના માટે વાત કરીએ. કાકા, આપનું નામ શું છે? મારું નામ મારું નામ છે નાથાભાઈ ચાવડા. હું આયર જાતે જઉં, 30 વર્ષથી અહીં રહું છું. 25 ઇંચ પાણી પડ્યું ને તેથી અમારા ઘરમાં 1.5 ફૂટ, મારું છેલ્લું મકાન છે નારાયણનગરમાં, સૌથી 1.5 ફૂટ પાણી આવ્યું હતું. કેટલા ફૂટ? ખાલી 1.5 ફૂટ. હવે આ પાણી જે સિન્ડિકેટમાં તમે અત્યારે તમને પુલ બતાવું, 15 મીટરનો પુલ પોળો છે, એમાંથી પાણી જતું હતું અને 1 મીટરના પાઇપમાં આની કોઈ પાણી તપાડે તો શું થાય? 15 મીટરનું પાઇપ છે આખું ફૂલ્યું બંધ કરી દીધું અને 1 મીટરની લાઇન નાખી. સાહેબ, 1 મીટરની લાઇન નાખી છે અને અમારી કેનાલ જે હતી એ 3 મીટર અમારા નારાયણનગરથી ઊંડી હતી, ઓલી બાજુ કાચી કંઈ હતું જ નહીં, એમનો કેનાલ હતી. એટલે અમારું કાયમી પાણી હેલું જતું હતું. અમારે અહીંથી અમે પાઇપ નાખેલ છે નાના નાના, 2-2 ફૂટના ખાલી, તેથી અમારું પાણી હેલું જતું હોય. અમારે કોઈ દી આવો પ્રશ્ન બહેનો નથી. ઓલું પાણી જે પાઇપનું છે વા પાઇપમાં માયું નહીં. આમ અમારે કાલાવડ ચોકડીથી આ બધું પાણી આવે છે રાજમોતીમાં, એ બધું પાણીને ઠ થઈને આમાંથી નીકળું વા પાણી બંધ કરી દીધું છે. RCC દિવાલું કરી નાખ્યું છે, મોટું આમાં સાહેબ કરપ્શન થયું છે. સત્ય સાહેબ વાળા કદી બિલ્ડરો કદી પૈસા લેવામાં આવ્યા છે કોપરેટરોને, એટલે સત્ય સાહેબમાં પાણી ના જાય એટલે અહીંયા આ પાણી આ બાજુ વારવામાં આવ્યું. આ ભલે બધા બધું બુડીને મરી જાય, સમજી ગયા તમે? મોટું કરપ્શન થયું છે આમાં.
અને ખાલી એક મકાન તમને દેખાડવો ત્યારે સિન્ડિકેટમાં જોડી નાખે એટલે એક પણ પાણી કોઈ પરભાતપરામાં ના ભરાય, સત્યસાઈમાં ના ભરાય, કોઈ જગ્યાએ પાણી ના ભરાય બોલો. પણ આ તો અહીંના કોઓપરેટરોને કરપ્શન કરવું છે અને બધું કરવું છે અને આ નાયનગરવાળા તો એ ખોબા ભરી ભરીને મત દે છે. કાકા કાકા એવું એવું કહી શકાય તમારી વાત ઉપરથી કે જે વિકાસ છે એ નવો વિકાસ થયો છે અને જે જૂના જૂના જામનગરના રહેવાસીઓ છે એ તકલીફમાં આવી ગયા છે એવું કહી શકાય? હા 100%. અમે જૂના હતા ને નવા હતા ને પ્લોટિંગ મળે છે ને અહીંયા 1500 રૂપિયા ભાવ હતો, અત્યારે અહીંયા 2500 રૂપિયા વેચાય. રોડ બની ગયા સત્યસાઈમાં, ક્યાં સત્યસાઈમાં રોડ બને છે 2500. અમારે અહીંયા 2500 રૂપિયા ભાવ હતો, એનો 1000 રૂપિયા ભાવ થયો છે. અમારું 2500 વાળા 1000 થયા કારણ કે પાણી ભરાય ડાઉન થયા અમે. મારો મુદ્દો એ છે કે જે વિકાસ થયો આ વિકાસના કારણે જામનગરમાં જે જૂની સોસાયટીઓ છે આ સોસાયટીઓને તકલીફ પડી છે. અરે જામનગરમાં તકલીફ ઉડી રહ્યા સાહેબ, વાત જ ન પૂછો તમે ખાલી. હું તો 100% વિકાસ કોઈ થતો જ નથી. આ વિકાસ છે તમે જોયો, 1.2 કરોડનું ટેન્ડર હતું, આ 2 કરોડનું ટેન્ડર આવી હતું પાઇપલાઇન નાખવાનું, વિકાસ થયો. ખાલી વાથી પાઇપલાઇન બોલો, ખાલી કુંડી કરીને પાણી આનીકો વારવા માટે, આખું નારાયણનગરને બુડાડવા માટે, હરદ્વારને બુડાડવા માટે, મોહનનગરને બુડાડવા માટે, કોઈનો નહીં એનો સ્વર કેનો સિન્ડિકેટમાં પાણી. એક ખાલી આ પાઇપલાઇને ના નાખવી પડત, 1.5 કરોડનો ખર્ચો ના કરવો પડત. ખાલી હાલો હું બતાવું, મારે કોઈ બીક નથી. એક ખાલી મકાન પાડી નાખે સિન્ડિકેટમાં અને 10 નો આ સ્ટેપ ઉપર છે પાછું બોલો. ખાલી એક જ મકાન પાડી નાખે એટલે કોઈને ક્યાંય પ્રશ્ન નહીં થશે. તો જામનગરની અનેક સોસાયટીમાં પાણી ભરેલ છે, ત્યારે આપણે નારાયણનગરમાં ઊભા છીએ. તો નારાયણનગરના રહેવાસીઓનું મુખ્યત્વે કેવું છે કે જ્યારે શહેરનો વિકાસ કરવામાં આવ્યો તો આ વિકાસમાં જે શહેરમાં જૂના સોસાયટી હતી, જૂના રહેવાસીઓ હતો, અમને ક્યાંય ને ક્યાંય અમને નજરઅંદાજ કરવામાં આવેલો છે. અને નવી સોસાયટીઓ બનવાથી આ જૂની સોસાયટીઓ છે એના લેવલિંગ ફરી ગયા છે અને જૂની સોસાયટીઓમાં પાણી ભરેલા છે, પાણી ભરેલા છે, લોકોના ઘરો ડૂબેલા છે. અને હાલ 24 કલાક થઈ ગયા, 24 કલાક સુધી આ પાણીનો કોઈપણ પ્રકારનો નિકાલ હજી હાલ દેખાતો નથી. દર્શન ટક્કર, ગુજરાત તક, જામનગર.